હેલો, કેમ છો સુરતીસ? રાંદેર બજારમાં ચેનલ સુરત તરફથી આપ સૌનું સ્વાગત છે. હું છું તન્વીર મલિક અને આજે આપણે આવ્યા છીએ રાંદેર બજારની રોનક જોવા. રમઝાન મહિનો આવે એટલે ઠેક ઠેકાણે સ્પેશિયલ રમઝાન બજારો ભરાય છે, પરંતુ રાંદેર રમઝાન બજારની વાત જ અલગ છે અને રાંદેર બજારની રોનક રાતે માણવા જેવી હોય છે. સુરતીઓ એમ પણ ખાવાનો શોખીન ગણાય છે. માત્ર સુરત જ નહીં, ઠેઠ દક્ષિણ ગુજરાતના નાના કસ્બાઓ, ગામડાઓમાંથી પણ લોકો આ બજારની મુલાકાત લે છે. અહીં અલગ અલગ વિવિધ સ્વાદિષ્ટ વાનગી ગરમા ગરમ ટેસ્ટફુલ મળે છે અને તમને અહીં એ ટુ ઝેડ વસ્તુઓ મળી રહેશે. ખાવા પીવાની વાનગીઓ સાથે કપડાં, બૂટ ચપ્પલ, કઠરેલી સામાન, પટ્ટાઓ, મોજા, ટોપી, ચશ્મા બધું જ મળી આવશે. ખાવા પીવાની તો અઢળક આઇટમો મળશે. રમઝાન મહિનાનું ખાસ આકર્ષણ પરાઠા અને કુલ્ફીઓ છે અને એમાં પણ ઇલિયાસ મામાના ગરમા ગરમ પરાઠાની લિજ્જત માણવા જેવી હોય છે. તમે એક જ પરાઠું ખાઈ લો તો તમારું પેટ ભરાઈ જાય. હા, હું મામા પરાઠા એન્ડ ચિકન સેન્ટરમાંથી બોલું છું. હું તો ઓનર છું, ઇલિયાસભાઈ કરીને મને ઓળખે છે. હા, અમારી શોપ વર્ષોથી ચાલે છે, જૂની છે. અમારા ચિકન પરાઠા, મટન પરાઠા એ હિસાબથી રમઝાન પછી 3 દિવસ અમારી દુકાન ખુલ્લી રહી છે. તે હવે હરેક હરેક રકમની વેરાયટી રહી છે. સિલ્વર ગ્રીન છે, સિલ્વર વ્હાઈટ છે, સિલ્વર રેડ છે અને તંદૂરી પીસ છે. ટીક્કા બી ઘણી રકમના છે. તમે ટેસ્ટ બધો જ ટેસ્ટ તમને અહીંયા મળશે. બીજી જગ્યા પર જવું બી નહીં પડશે. ફૂલ એસી છે, આરામથી બેસીને તમે જમી શકો. અહીંયા કોઈ જાતની ભેદભાવ નથી. બધા જ વ્યક્તિઓ આવી છે, બધા જ વ્યક્તિઓ આવીને જમે છે. આના સિવાય આપણા તો હર રમઝાનમાં હું હર એક આઇટમ નવી બનાવું છું. આ વખતે સિલ્વર ચંગેસી ટંગડી બનાવેલી છે. એ પછી આપણાના ડિઝર્ટ પણ મળે છે, સ્વીટ આઇટમ આવે છે. ગ્રાહકોને તીખું લાગે છે તો સ્વીટ મો કરીને બી જઈ શકે છો તમે. પરાઠા પછી તમારા માટે વિવિધ ફ્લેવરમાં ઠંડી મીઠી કુલ્ફીઓ હાજર છે. સરસ મજાની કુલ્ફીનો સ્વાદ જ નિરાળો હોય છે અને એમાં પણ મોડર્ન કુલ્ફીની કેરેમેલ એન્ડ લીચી કુલ્ફી મળી જાય તો એની મજા જ અલગ હોય છે. ये लगभग हमारी 1965 से मेरी शॉप है. ये मेरे दादा ये बिजनेस करते हैं, फिर पप्पा ने स्टार्ट किया. भी लास्ट 10 ईयर्स से मैं बिजनेस कर रहा हूँ और पप्पा भी सपोर्ट दे रहे थे मेरे साथ. और रमजान स्पेशल हम लोग रमजान में स्पेशल बाउल बनाते हैं. जैसे हमारी स्पेशल दुकान के आइटम है चोपड़ांस है, अलमन कैनिमल है, पिस्ताचू है, लीची है. ये सब हमारे फेवरेट आइटम है यहाँ के. तो स्पेशल रमजान के लिए ही बनते हैं. और यहाँ पर बाहर से यानी कि नवसारी है, अंकलेश्वर है, भरूच है, बड़ोड़ा है, वहाँ से भी सब खाने के लिए आते हैं. स्पेशल रांदेर बाज़ार में होममेड आइसक्रीम खाने के लिए आते हैं. होममेड कुल्फी होती है वही खाने आते हैं हमारे. ऐसे सिटी में बहुत कुल्फी मिलती है मगर जो होममेड मिलती है, हम लोग जो होममेड बनाते हैं वही खाने स्पेशल यहाँ पे कस्टमर खाते हैं. આ સિવાય ખાવસામાં આપણે રાંદેરના નાકુદા ખાવસાને કઈ રીતે ભૂલી શકીએ? ખાવસામાં વેજ અને નોનવેજ બંને ખાવસા અહીં મળી જશે. હોટલના નામે નાકુદા નાસ્તા સેન્ટર રાંદેર કી મતલબ ભી આઈ હે ઓર મેં 20 સાલ સે ખાવસે ભેજ રહા હું ઓર મેરે યહાં ફેસિલિટી કસ્ટમર કે લિયે બહોત અચ્છી હે. બેઠને કી બહોત અચ્છી, ફેમિલી કી સુવિધા ભી હે और बहुत दिल से मैं बना के भेज रहा हूँ और सर्विस भी मेरे वहाँ बहुत है. कस्टमर को सूप लेने के लिए जाना नहीं पड़ता है, उसके टेबल पे सूप भी आप मिल जाता है, पापड़ी भी मिल जाती है, सब टेबल पे मिल जाता है. और खौसे क्या है ना कि जितनी ताज़ी बनती है ना उतना ज़्यादा टेस्ट इसमें मज़ा आती है. मेरे पास आदमी इतने सब हैं तो मैं हर 1 घंटे 2 घंटे में माल बनाने जाता हूँ. फ्रेश माल बन के आता है, सबको मज़ा आती है और कस्टमर को इसी की वजह से टेस्ट में बहुत मज़ा आती है. और बहुत लोग खोपरे के अंदर से खोपरे के टुकड़े में से बनाते हैं, खोपरे को ब्रश के बना के दूध बनाने में इसका टेस्ट ज़्यादा आता है. प्लेट के अंदर नूडल्स रखते हैं पहले, इसके अंदर फिर पापड़ी होती है, पापड़ी गरम गरम पापड़ी होती है. संडे के दिन वापस हम लोग पापड़ी दूसरी बार डालते नहीं है शॉर्टेज की वजह से, इसमें प्याज डाल देते हैं. और इसके बाद इसके ऊपर लहसुन आता है फ्राई किया हुआ. अभी अगर वेज खाने वाले होते हैं तो ये वेज प्लेट तैयार हुई. और अगर कोई चिकन मांगते हैं तो उसके अंदर अंडे होते हैं,
और इसके अंदर अंडे के बाद चिकन डाल दिया जाते हैं, ये चिकन का थोड़ा रसा होता है, उसके बाद ये कोपरे का दूध होता है, फुल मलाई के साथ कोपरे का दूध है, ये एकदम रबड़ी जैसा, एकदम रबड़ी जैसा। इसको अपने नींबू और मिर्ची के साथ ફેમસ સોહેલ નાસ્તા સેન્ટરની ચટપટી આલુપુરી જેમાં ચિકન એન્ડ દિલ્હી આલુપુરી પણ આ બજારમાં હાજર છે. આના સિવાય કુલ્ફીના શોખીનો માટે કાજુથી લથપથ મેંગો કુલ્ફી પણ અહીંયા અવેલેબલ છે. તો તમે પણ જલ્દીથી આવી જાઓ રાંદેર બજારમાં, એન્ડ આઈ એમ શ્યોર તમે એકવાર મુલાકાત લેશો તો તમને વારંવાર આવવાનું મન થશે.